રાજકોટના ગેમ ઝોનના ગોજારા અગ્નિકાંડમાં કારનો કોરિયો બનેલા વેરાવરના નવોડા દંપતીના મૃતદેહ ચાર દિવસે પરિવારજનોને મળતા વેરાવર ખાતે લાવવામાં આવ્યા હતા ઘટનાની કરુણતા એવી સર્જાઈ કે આ યુવકના હજુ બે માસ પૂર્વે જ લગ્ન થયા હતા વાલસોયો દીકરો કારનો કોરિયો બની ગયો છે એ વાતથી માતા અજાણ હતા અને અચાનક મૃતદેહ ઘરે આવતા માતા હતપ્રભ બની ગયા હતા અને પોતાને પણ મરી જવાનું સતત રટણ કરતા કાળજુ કંપી જાય તેવા દ્રશ્યો સર્જાયા હતા મૃતક યુવક ખાનગી બેંકમાં સેલ્સ વિભાગમાં નોકરી કરતો હતો મૃતકના પરિવારમાં માતા પિતા અને એક નાની બહેન છે મૃતકના પિતા ધોબી કામ કરતા હતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવી કરુણ ટકા સર્જાઈ હતી હુસેન ભાદરકા જડ ટીવી સોમનાથ એને સજા દેવી જ જોઈએ ફરજિયાત એણે જે આ દુર્ભાગ્ય જેવું કામ કર્યું છે પૂરેપૂરું કંઈ સામાન નહોતો રાખેલો અને પ્લસ એની બે દરકારી ફરજિયાત હતી ત્યાં એને પેટ્રોલ ડીઝલના કેરબાઈ રાખેલા હતા અને પ્લસ આટલું બધું હતું છતાં એ લોકોએ વેલ્ડિંગનું કામ ચાલુ રાખ્યું હતું એમાં આ આગ લાગી છે એમાં અમારો પરિવાર હોમાયો છે એક બાબો એના મિસિસ અને એની એક સાડી આવા તો ઘણા પરિવાર ત્યાં છે ત્યાંનું તમે જુઓ તો તમારે એમ થાય કે એક પરિવારનું તો આખું પરિવાર નાસ્તી છે જવાબદાર તો આ કાર્ય દર્તાઓ એ જ કે એને આ જે ભાડે આપેલી જગ્યા પ્લસ એની અંદર જે આ કાર્યકર્તાઓ બધા કામ કર્યું છે ચાર પાંચ છ જણા આવે એને ફરજિયાત સજા દેવી જ જોઈએ કે બીજી વખત બીજા કોઈ આવું કરતા શીખે અને ન કરે અમારે એવું જ થયું ને અમે ક્યાં ભાઈ જોયું છે એ અમારે ત્યાંથી સવાર સાંજ શનિવારે સવારના નીકળી ગયો બપોરના સાત વાગે એમને ખબર પડી અમે ફોન કર્યો ફોન ન લાગ્યો અમે ટીવીમાં સમાચાર જોતા હતા તો એની બેબીએ મને ફોન કર્યો અને અમે જાણ કરી કે આ શું છે તો અમે એના સસરાને જાણ કરી ભાઈના તો એ કે હા એ લોકો ગયા છે એમાં જ કે પણ એ હમણાં હું વેરીફાઈ કરીને તમને ફોન કરું અમે ફોન કરીને ફોન કર્યો ન ગયા પછી એ લોકો ત્યાં ગયા તો કે હા નથી તો અમારા ગણ મરી ગયા કે હા તો પ્રોબ્લેમ હશે સો ટકાની વાત છે એને મોબાઈલ ત્રણ દિવસ પહેલા તો લીધો તો પચીસ ત્રીસ હજાર રૂપિયાનો એ બધું ઓમાઈ ગયું એ બાબતમાં તો ડોક્ટર સાચા છે સાહેબ એનું કારણ છે કે જેને ચરબીવાળું શરીર હતું ને પ્લસ જેની સ્કીન હતી એનું ટેસ્ટ તરત થઈ જતું હતું પણ જેને હાડકાનું લેવાનું હતું ને એમાં પાંચ પેનલ ભેરી કરીને એ લોકો કામ કરતા હતા પાંચે પાંચ પેનલનું એક ખરખું યુનિટ આવે તો જ એ લોકો આપણને બોડી આપતા એવું નહોતું કે એ લોકો આ બોડી આને દઈ દે આ બોડી આને દઈ દે એવું કશું હતું નહીં અંદર પણ આ બોડી ચેક કરવા માટે અમને પાંચ દિવસ લઈ ગયા હાડકાની જી ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી શાહ સોશિયલ એક્ટિવિસ્ટ અને ખાસ તો આપણે આજે ચોવીસ તારીખે શનિવારે સાંજે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની તેમાં અમારા વેરાવળના પણ એક ધોબી પરિવારના વિવેકભાઈ અને એમની વાઈફ ખુશાલીબેનનું પણ ત્યાં સંજોગ અવસ્થા ત્યાં એમના સાડી એ ત્રણ પરિવાર સાથે ત્યાં ગયા હતા ઝોનમાં અને લગભગ સાડા ચારે આસપાસ એની એન્ટ્રી લીધી હતી અને એકાએક આ સાડા પાંચ વાગ્યાની આસપાસ બનાવ બન્યો તેમાં એ લોકોને અહીંયા ઘરે ખ્યાલ આવ્યો કે ભાઈ ફોન નથી લાગતો એટલે એની સંપર્ક કર્યો ફોન ન લાગતા પછી એમના વિવેકભાઈના સસરાને જાણ કરી એટલે એ લોકોએ સંપર્ક કર્યો પણ ત્યારે ખબર પડી કે ભાઈ એ લોકો પણ એક ગેમ ઝોનમાં ગયા છે જ્યાં મોટી દુર્ઘટના બની છે અને લોકો ત્યાં અવડી મોટી દુર્ઘટનામાં આગમાં ભળભડ થઈ ગયા છે એવા સમાચાર થતા અહીંયા ઘરના તો હોશ જ ઉડી ગયા હતા એમના પરિવારના ખાસ કરીને એમના ફાધર જગદીશભાઈ અને અશોકભાઈ એ પરિવારે બહુ જ કંપાત કરી અને ત્યાં રાજકોટ સંપર્ક કરીને ત્યાં રાજકોટ પહોંચ્યા અને ત્યાં જાણ થઈ કે ભાઈ એ તો આમાં અંદર છે એ અગ્નિકાંડમાં જ હોમાઈ ગયા છે ત્યારે ત્યાંના સમાજના લોકોને ધોબી સમાજના આગેવાનોને બધાને સંપર્ક કરી અને અહીંથી વેરાવળના એમના મિત્રો સર્કલ પણ ત્યાં ગયા હતા અને ત્રણ ચાર દિવસ સરકારી હોસ્પિટલની બહાર રેખા અને કારણ કે એનો ખાસ મેન હતો કે એમને બોડી કઈ રીતે સોંપે કઈ બોડી કઈ છે કારણ કે બોડીની જે કંડિશન હતી જે લોકો એટલી રીતના સળગી ગયા હતા કે એકબીજાને ઓળખી ન શકાય કે કોઈ એવી નિશાની નથી એટલે ખાસ કરીને ડૉક્ટરની પેનલો દ્વારા એના ડીએનએ ટેસ્ટ કરી અને બોડી સોંપવામાં આવતી હતી એટલે આજે એને પાંચમા દિવસે બોડી સોંપવામાં અને આજે રાત્રે જ એમના નિવાસસ્થાને દોલતપ્લેસ ખાતેથી એની બહોળી સંખ્યામાં શમશાનયાત્રા નીકળી એના સમાજ સિવાય અન્ય વેરાવળ શહેરના દરેક સમાજના એમની સાથે જોડાયેલા અને લાગણીવાળા આગેવાનો તેમજ વેરાવળ બેંક કર્મચારીઓ એમની સાથે એમના મિત્ર સર્કલો અન્ય સમાજના આગેવાનો સહિત લોકો આજે મોટી સંખ્યામાં આ શમશાન યાત્રામાં જોડાયા હતા અને લોકોને એક આ દુર્ઘટના સંદર્ભે એક આઘાત લાગ્યો હતો કે આવડી મોટી દુર્ઘટના બની છે ખરેખર આમાં જવાબદારો લોકોને સજા થવી જોઈએ કડકમાં કડક સજા થવી જોઈએ જેથી કરીને ખાસ કરીને આમાં જે જવાબદાર છે કારણ કે તંત્ર છે એ તો પેલું પેલું આમાં જવાબદાર બને છે કારણ કે આ ટીઆરપી ગેમ ઝોન જે બન્યો હતો એ ખરેખર કોઈ બાંધકામ નહોતું ફક્ત ને ફક્ત ફેબ્રિકેશનનું આખું બાંધકામ હતું બીજી વાત એ થઈ કે એમાં એન્ટ્રી ગેટ એક હતો એક એક્ઝિટ ગેટ કે પાછો બહાર નીકળવાનો બે રસ્તા નહોતા એટલા માટે આ દુર્ઘટના જ્યારે બન્યું ત્યારે આ સીસીટીવીના કેમેરાના જે કુટેજ આવ્યા છે સામે એમાં સ્પષ્ટપણે દેખાય છે કે જે વેલ્ડિંગ થતું હોય વેલ્ડિંગના તણખા નીચે પડવાથી નીચે યુ અને ફોર્મ જેવી વસ્તુ કે જે પેટ્રોલ પદાર્થમાંથી બને છે અને ખાસ કરીને જાણવા એવું પણ મળ્યું છે કે ત્યાં પંદરસો આજુબાજુ લીટરનો એક પેટ્રોલનો જથ્થો અને ડીઝલનો જથ્થો કારણ કે ત્યાં ગેમ ઝોનમાં કાર હતી એ કારના પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પણ ત્યાં જ હોય એની ઉપર આ તણખા થતાં એક જાતનો બ્લાસ્ટ થયો હતો અને જે વેલ્ડિંગ કરવા માટે ગેસ વેલ્ડિંગ કે લોખંડના વેલ્ડિંગનો જે બાટલો હોય તે પણ ફાટો હોય એવડા મોટા અવાજ સાથે ધડાકા ફેર જે કુટેજમાં દેખાય છે એક જ સાથે મિનિટોની મિનિટમાં કે સેકન્ડોમાં એ આગ પસરી ગઈ અને ઉપર વહી ગઈ લોકો નાસાભાંગ થયા બચવાની કોશિશ કરીને અમુક લોકો બચી પણ ગયા પણ એના ગેટમાંથી બહાર નથી નીકળી શક્યા એ લોકો આગની અગન જાળામાં જે બળીને ભરતું થઈ ગયા છે અને ખરેખર આ દુર્ઘટનામાં ખાસ કરીને જે એના માલિકો અને સંચાલકોને ખરેખર જન્મટીપ કે મોતની સજા આપે તો પણ ઓછી કહેવાય એટલા માટે કે એક મોત જ્યારે થાય છે ત્યારે એની સજા છે એ મોતની હોય છે તો આ તો ખરેખર ત્રીસની ઉપર અને એમાં ખાસ કરીને નાના બાળકોનો પણ મૃત્યુ બન્યા છે ત્યારે આપના માધ્યમથી કહીશ કે સરકાર ખરેખર આવા કડક પગલાં લે જેથી કરીને આવનારા સમયમાં આવી કોઈ દુર્ઘટના ન કરે કે આવા ગેમ ઝોન કે અલગ કોઈ રીતના હા સરકારે એક ખાસ તકેદારી રાખવી જોઈએ કે આપણે આજે કોઈપણ જાતની તકેદારી રાખી અમારા ગીર સોમનાથ જિલ્લાના જે જિલ્લા કલેક્ટર છે દિગ્વિજયસિંહ જાડેજા એને અઠવાડિયા પહેલા જ ફાયર સેફ્ટીના હિસાબે વેરાવળથી બાજુમાં કોડીનાર ગામમાં એક સિનેમાને સીલ કરી બે દિવસ પહેલાં જ આ ઘટના બાદ જે ઓલી વાત હતી અઠવાડિયા પહેલાં કે આ ઘટનાના એક વીક પહેલાં એરોમાં સિનેમાને સીલ કરી હતી ફક્ત ને ફક્ત એનું એનઓસી નહોતું ફાયર સેફ્ટીનું તો આવી રીતના જો કડક કાર્યવાહી દરેક જિલ્લાના કલેક્ટરો કરે તો આવી દુર્ઘટના બનતી અટકે વેરાવળવાસીઓ એક આ એમના જે દીકરો છે વાલસીઓ દીકરો કે જે બેંકમાં જોબ કરતો હતો અને એને પોતાને વાઈફને લેવા ગયો અને આ દુર્ઘટનામાં એને તો સપને ખબર નથી આ લોકોને પરિવારને પણ ખબર નથી કે આ અમારો દીકરો છે ત્યાં ગેમ ઝોનમાં ગયો છે ને આ દુર્ઘટનામાં આવું બનાવ બન્યો છે અને એનો ફોનનો લાગ્યો જોગાનો જોગ એટલે એમને સંપર્ક કર્યા ત્યારે ખબર પડી ખરેખર આ પરિવાર માટે જ્યારે કોઈનો વીસ વર્ષ ત્રીસ વર્ષનો દીકરો જાય ને ત્યારે એ પરિવારને જ એની દુઃખની ઘટના ખ્યાલ હોય આપણે સૌ તો એમાં સંવેદના રાખી અને શ્રદ્ધાંજલિ કરીએ છીએ આજે જ અમે વેરાઓની અનેક સંસ્થાઓ દ્વારા એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખ્યો હતો પણ એક ફોર્માલિટી કહેવાય મારી દૃષ્ટિએ કારણ કે જે ઘરનો સભ્ય ગયો છે એ ઘરને જ એનું દુઃખ હોય છે આજે એની આજીવન રહે છે હજી ફેબ્રુઆરીમાં જ એ પરિવારના આજે વિવેકભાઈ છે એ દીકરાના મેરેજ થયા હતા અને આજે રાજકોટથી થી હા ત્રણ મહિના હજી એ દીકરાને થયા હતા કાલે થશે એ દિવસે જ્યારે જોવે છે કે એ પરિવારનો દીકરો નથી ત્યારે પરિવાર ઉપર શું વીતતી હશે એના ઘરના બૈરાવને આપણે હમણાં કંપાઉટ કરતા જોયા ત્યારે આપણને ખ્યાલ આવે છે અને આટલો બધો એ લોકોનો સમુદાય છે ધોબી સમાજ એ સમાજના દરેક લોકો આજે રાત્રે એક વાગે પણ અહીંયા શમશાન યાત્રામાં જોડાયા છે અને વેરાવળ શહેરના અનેક શ્રેષ્ઠીઓ અને આગેવાનો નગરજનો અને એમની સાથે જોડાયેલા લોકો પણ આજે અહીંયા શમશાન યાત્રામાં આવ્યા છે આ જોઈ શકીએ છીએ કે આ જે બોડીની હાલત હતી એ આપણે અહીંયા જે અગ્નિશાસક સબ જે આપણું શમશાન યાત્રા છે ત્યાં કર્મચારીને પણ પૂછ્યું તો એણે કીધું કે મેં આજ દિન સુધી આવું બોડી નથી જોયું એટલે આ ખરેખર આપણે કલ્પના ન કરી શકીએ કે આપણે એક દિવાસળી અડે કે આપણે દાઝી જઈએ તો આપણે રાહત લઈ લઈએ અને રાડ પાડી જઈએ ત્યારે આ તો આખા આખા જીવતા માણસો જે ભૂંજાઈ જાય છે એમની શું હાલત થઈ જશે એ ખરેખર આપણે કલ્પના ન કરી શકીએ અને ખરેખર જો તંત્રએ આને આવી બીજી વાર ઘટના ન બને એવું કરવું હોય તો ખરેખર દાખલો બેસાડો જશે હાઈકોર્ટે પણ આની નોંધ લીધી છે અનેક આગેવાનો ખાસ કરીને વજુભાઈ વાળાએ પણ કીધું છે કે ભાઈ આ જે તંત્ર છે રાજકોટનું એને ખરેખર આમાં સજા થવી જોઈએ ખાસ કરીને મહાનગરપાલિકાની જે જે વિભાગના જવાબદાર અધિકારીઓને ખાલી સસ્પેન્ડ કરવાથી ન થાય એને ડિસમિસ કરવા જોઈએ જેથી કરીને આવા અન્ય અધિકારીઓ આવા કોઈ પણ કાર્ય કરતાં પહેલાં વિચારે કે ભાઈ મારી ક્ષમતામાં આવતું હોય કારણ કે આ તો એક જે જાનારા છે કે જે લોકો પબ્લિક છે એ મનોરંજન માટે ત્યાં ગયા હતા કોઈ મરવા માટે નહોતા ગયા એટલે આ રાજકોટને પણ એક શીખ લેવા જેવી જ વસ્તુ છે અને ખાસ કરીને અમારા ગીર સોમનાથ જિલ્લાના દિગ્ગિવિજયસિંહ જે જાડેજા કલેક્ટર છે એસડીએમ એમને એક નવું હજી જાહેરનામું બે બે દિવસ પહેલાં જ બહાર પાડ્યું કે કોઈપણ જાહેર ક્ષેત્રની જગ્યા હોય કે જ્યાં પચાસસો માણસોથી વધારે આવતા હોય હોસ્પિટલ હોય ગેમ ઝોન હોય સિનેમા હોય કે વાડી હોય કે હોલ હોય કે હોસ્પિટલ હોય તેમાં તમે એને ફાયર સેફ્ટીની સર્ટિફિકેટ બહાર રાખ દેખાવી રીતના રાખવું પડશે અને કોઈ પણ નાગરિક તે ચકાસી શકે છે અને પૂછી શકે છે આવો જો નિયમ કાયમી માટે દરેક દરેક કલેક્ટરો કરશે તો લોકો પણ જાગૃત છે અને થાશે અને લોકો પણ એમાં તકેદારી રાખશે જેથી કરીને લોકોના જીવ બચી શકે